विद्यामाने अजय आपके धोरण दस में संस्कृत विषय में आपने बद्य पेड़ जी सहपदत्व एना विषय आज आप अभ्यास करवाने छे विद्यार्थी मित्रों तो पेज नंबर एक संस्कृत विषय में धोरण दस में सहपदत्व साथे मने चार बोल એમાં આપણે પહેલા તો જોઈએ તો પ્રસ્તાવના વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોતો છે આપણને ખ્યાલ છે કે વેદો છે એ આપણે ભારતીય જે જ્ઞાન અને ધર્મ પરંપરા છે એના આદિ સ્ત્રોતો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ નામના આ ચાર વેદો છે અને તે પદ્યાત્મક છે વેદના આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે આવા મંત્રોના અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓ પણ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તે શ્લોક તરીકે પણ ઓળખવામાં આવે છે આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં મનુષ્ય પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવા માટે ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ સર્વ પ્રાણી માત્રની કલ્પના પેલી કામનાઓ એની શુભ કલ્યાણ ઈચ્છવામાં આવેલું છે આવી જ સુપ્રસિદ્ધ પ્રાર્થનાઓ અહીં પ્રસ્તુત છે પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતી વખતે પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે જો વિદ્યાર્થી આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે આપણે ઈષ્ટ દેવતા હોય ભગવાન હોય માતાજી હોય એની આરાધના કરીએ પ્રાર્થના કરીએ મંગલાચરણ એમ આપણે પણ અહીં ધોરણ દસમાં સંસ્કૃત વિષયમાં આપણે એનું મંગલાચરણ કરવાનું છે અભ્યાસ કરીએ છીએ તો એનું મંગલાચરણ આપણે આ શ્લોકો પદ્યો દ્વારા કરવામાં આવે છે પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલ ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે યજુર્વેદમાંથી પસંદ કરાયેલ બીજા મંત્રના દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારંપારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે છેલ્લા બે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય તેવી પણ શુભકામના વ્યક્ત કરવામાં આવે છે તો આપણે ખ્યાલ છે વિદ્યાર્થીઓ કે આપણા ચાર વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ એમાં સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ છે ઋગ્વેદે છે ઋક નામના શબ્દ પરથી આવેલો છે એમાં સ્તુતિ મંત્ર સૂર્યદેવ વગેરે અગ્નિદેવ વરુણદેવ વગેરે દેવોની એમાં સ્તુતિ કરવામાં આવેલી છે તો એ વેદો એ આપણી પરંપરા જે ભારતીય જ્ઞાન ધર્મ પરંપરા છે એના ઘણા જૂના એવા સ્ત્રોતો છે અહીંયા આપણે એમાંથી જે શ્લોકો પદ્યો લીધેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે તો એમાં આપણે પહેલો પદ્ય જોઈએ તો વિદ્યાર્થી મિત્રો યથા પૂર્વમ જો બીજું ચરણ સંસ્કૃત ભાષામાં આપણે જ્યારે એનું ભાષાંતર કરીએ કારણ કે સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થી મિત્રો કોઈ વાક્ય રચના નથી કે ભાઈ પેલા કરતા યો કર્મણ્યો કરણ્યો ક્રિયાપદ્યો એવી કોઈ વાક્ય રચના નથી કે ભાઈ કરતા કર્મ ક્રિયાપદ એવી રીતના વાક્ય રચના હોય એવી વાક્ય રચના સંસ્કૃત વિષયમાં જોવા નથી એટલે પહેલું ચરણ હોય એ છે પહેલે હોય અને છેલ્લું ચરણ પહેલે પણ હોય છે એટલે સંસ્કૃત વિષયમાં કોઈ વાક્ય રચના ન હતી હોતી પણ જ્યારે આપણે ભાષાંતર કરીએ તો આપણે ભાષાંતર જે ભાષામાં કરવાનું છે એટલે કે ગુજરાતી ભાષામાં આપણે ભાષાંતર કરવાનું છે તો ગુજરાતી ભાષાની જે વાક્ય રચના હોય એ મુજબ આપણે એનું શબ્દ લઈ અને ભાષાંતર કરવાનું થાય છે એટલે અહીં બીજું ચરણ છે એ પહેલાં આવશે જે પૂર્વ સજાનન પૂર્વ એટલે કે પહેલાંની જેમ યથા જેમ પૂર્વ એટલે કે પૂર્વ પહેલાંની જેમ જાનાનામ એટલે કે જાણતા દેવાંભાગમ દેવોએ
ઉપાસતે જનાનામ એટલે કે યજ્ઞમાંથી મેળવેલો ભાગમ એટલે ભાગ એટલે કે યજ્ઞમાંથી મેળવેલો ભાગ ઉપાસતે પોતાની ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તથા તેનો સહ ગચ્છ ધોણો સહ એટલે સાથે ગચ્છ ધોણો સહ તે તમે બધા સહ સાથે ગચ્છ ધોમ ગચ્છ જો ચાલો સાથે ચાલો સવદથમ સાથે બોલો વો માના વો માનાસી જનાના એટલે કે તમારા માનાસી એટલે કે મન એક સમાન બોલો તમારા મન એક સમાન બોલો ફરીથી આખું ભાષાંતર પૂર્વ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી પોતપોતાનો ભાગ મેળવ્યો હતો અથવા પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સાથે ચાલો તમે બધા સાથે બોલો અને તમારા મન એકરૂપ બનો સરસ મજાની વિદ્યાર્થી મિત્રોમાં વાત કરેલી છે કે જેમ દેવો છે એ દેવોએ યજ્ઞ દ્વારા જે ભાગ મળ્યો છે એ બધાએ વેચી અને પ્રેમથી સ્વીકાર્યો છે એવી રીતના આપણે પણ સમાજમાં રહીએ છીએ સમાજના લોકો સાથે કુટુંબના સભ્યો સાથે સાથે મળીને ચાલવાનું છે કોઈ પણ જાતના ભેદભાવ વગર સાથે મળીને બોલો અને બધાના મન છે એક સમાન એકરૂપ થાવ એવી વાત અહીં કરવામાં આવે છે ફરીથી એક વખત આપણે શ્લોકનું ભાષાંતર જોઈ જઈએ તો પૂર્વ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સાથે મળીને ચાલો સાથે મળીને બોલો અને તમારા મન એક સરખા બની રહો જો વિદ્યાર્થી મિત્રો સરસ એમાં વાત આપણે કરેલી છે કે ભાઈ બધા એના મન જેના મન જુદા તો એ છે એનું પોતે એ કોઈની સાથે મનફેર સાથે શકતો નથી એટલે એના મન છે એ સમાન બનવાની વાત કરે છે વિચારો છે સમાન બનો મન છે સમાન બનો સાથે ચડી સાથે ચાલી ચાલો સાથે રહીને ચાલો સાથે બોલો તો એમાં એકતાનો ભાવ દર્શાવવામાં આવેલો છે એમાં આપણે બીજો શ્લોક જોઈએ તો સેવિતમ દુરિતાનિ સેવિતમ દેવમ સેવિતમ એટલે કે હે સૂર્ય દેવતા સર્વે બધા દુરિતાની પરાસુર જે અશુભ હોય વિશ્વાની એટલે સર જે અશુભ હોય છે દુષ્ટ હોય દુર્ગુણ હોય તે દુરિતાની દૂર કરો હે સૂર્ય દેવતા જે અશુભ હોય તેને તમે દૂર કરો યદ ભદ્રમ તત અંબાસ યદ ભદ્રમ ભદ્રમ ભદ્ર એટલે ભદ્ર એટલે શું જે શુભ છે તે અમને પ્રાપ્ત કરાવો જે કલ્યાણકારી છે જે શુભ છે તે અમને પ્રાપ્ત કરાવો ફરીથી દેવમ સેવિતમ સે સવિતમ એટલે કે હે સૂર્ય દેવતા વિશ્વાની એટલે કે બધા દુરી પરાસુમ દુરિતાની જે દુષ્કૃત્યો છે દુર્ગુણો છે દુરિતાની તે દૂર કરો યદ ભદ્રમ યદ એટલે જે ભદ્રમ એટલે કલ્યાણ શુભ જે કલ્યાણકારી છે અથવા તો જે શુભ હોય તે તદ તે આશુભ શુભ પ્રાપ્ત કરાવો તે અમને પ્રાપ્ત કરાવો ફરીથી ભાષાંતર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હે સૂર્ય દેવતા સર્વ જે દુષ્કૃત્યો છે દુર્ગુણો છે તેને દૂર કરો જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો પ્રાર્થના કરવામાં આવેલી છે શું
પ્રાપ્ત કરાવો, એ અમારામાં લાવો, એવી પ્રાર્થના આ શ્લોકમાં કરવામાં આવે છે. યજુર્વેદનામાંથી આ શ્લોક લીધેલો છે. ફરીથી એકવાર ભાષાંતર જો થાય વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. સવિતમ દેવમ હે સૂર્ય દેવતા વિશ્વાની સર્વે પરાસ્તુવ દુરિતાનિ, જે દુષ્કૃત્યો છે, દુર્ગુણો છે, તેને દૂર કરો. યદ ભદ્રમ, જે અમારા માટે શુભ હોય તત્ આ શુભ તે અમને પ્રાપ્ત કરાવો. આખું વાસંદર હે સૂર્ય દેવતા, જે શુભ દુર્ગુણ છે તેને દૂર કરો, અને જે શુભ છે તે અમને પ્રાપ્ત કરાવો. ફરીથી બે શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વ પેલા શ્લોકનું પૂર્વ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે બધા સાથે મળીને ચાલો, સાથે મળીને બોલો, અને તમારા મન એક સમાન થાવ. બીજો શ્લોક, હે સૂર્ય દેવતા, સર્વે જે દુર્ગુણો છે તેને દૂર કરો, અમારા માટે જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. એના પછીનો વિદ્યાર્થી મિત્રો એ ત્રીજો શ્લોક છે. ત્રીજો શ્લોકમાં આપણે જોઈએ તો અનુવ્રતમ એટલે કે વ્રતની પાછળ ચાલનાર. જો ત્રીજા શ્લોકમાં આપણે જોઈએ તો પાછળ ચાલનારો,
માતાની સાથે સમાન વિચાર મારો, પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો. એના પછી આગળ આપણે જોઈએ તો શ્લોક નંબર 4. સર્વે ભવંતુ સુખિનઃ. સર્વે એટલે કે બધા લોકો, ભવંતુ એટલે કે સુખી થાઓ, સુખિનઃ ભવંતુ એટલે કે ભવંતુ એટલે થાઓ, બધા લોકો સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, નિરામયા એટલે નિરોગી. સર્વે ભદ્રાણી પશ્યંતુ, ભદ્રાણી એટલે કે મંગળ, કલ્યાણ. બધા મંગળ ભાવનાઓ જુઓ, પશ્યંતુ એટલે કે જુઓ. મા કશ્ચિત અપિ દુઃખ ભાવમ, કોઈ પણ માનવ દુઃખી ન થાઓ. ફરીથી એકવાર, સર્વે ભવંતુ સુખિનઃ એટલે કે બધા લોકો સુખી થાઓ. સર્વે સંતુ નિરામય, બધા નિરોગી થાઓ. સર્વે ભદ્રાણિ પશ્યંતુ, બધા લોકો કલ્યાણને જુઓ. મા કશ્ચિત દુઃખ ભાવમ, કોઈ પણ માનવ દુઃખી ન થાઓ. જો બધાનું કલ્યાણ, બધાનું સુખ જોવાનું છે, એટલે કે બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ. કારણ કે સ્વસ્થ શરીર હોય એ જ આપણે પ્રથમ મૂડી છે, તો નિરોગી છે તો બધા નિરોગી રહો, રોગ વગર ના રહો. પછી મંગળ ભાવનાઓ બધા જુઓ, સારું કોઈ ખરાબ નહીં છે, સારું ઈચ્છો, મંગળ ભાવનાઓ ઈચ્છો. ભાઈ કોકનું સારું થાય તો એ આપણને આનંદ થવો જોઈએ, ઈર્ષા ન થવી જોઈએ. એટલે કે બધું મંગળ ભાવનાઓ જુઓ. અને કોઈ પણ માનવ દુઃખી ન થાવ એ એની વાત કરેલી છે. એના પછી પાંચમો શ્લોક છે, એ જોઈએ તો કાલે વર્ષતુ પર્જન્ય, પર્જન્ય વિદ્યાર્થી મિત્રો, પર્જન્ય એટલે વરસાદ, કાલે એટલે યોગ્ય સમય, કાલ એટલે સમય, વર્ષતુ એટલે કે વર્ષો, વરસાદ યોગ્ય સમયે વરસો. પૃથ્વી, પૃથ્વી એટલે ધરતી. શસ્યશાલિની, શસ્યશાલિની એટલે ધન સંપત્તિ સંપન્ન, ધન સંપન્ન હો. શસ્યશાલિની એટલે ધન સંપન્ન, પૃથ્વી ધન સંપન્ન હો. અયમ દેશ, અયમ એટલે આ દેશ, એટલે દેશ. શોભારહિત, શોભારહિત એટલે કે ઉદ્વેગ વગર, ઉદ્વેગ 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 વગર, કોઈ પણ જાતના ક્ષોભ વગર, ઉદ્વેગ વગરનો ઉદ્દેશ રહિત બનો. માનવા સંતુ નિર્ભયા, માનવા સંતુ એટલે કે દરેક માનવો નિર્ભયા એટલે નિર્ભય થાઓ, દરેક લોકો નિર્ભય થાઓ. આખું ભાષાંતર જોઈએ તો વરસાદ યોગ્ય સમયે વરસો, પૃથ્વી એટલે અથવા તો ધરતી ધાન્ય સંપન્ન હો, આદેશ ઉચ્ચાટ વગરનો અથવા તો ગભરાટ રહિત થાઓ, અને માનવો નિર્ભય બનો. સરસ મજાની વાત કરેલી છે કે ભાઈ વરસાદ છે યોગ્ય સમયે થવો જોઈએ. આપણને ખ્યાલ છે જો યોગ્ય સમયે વરસાદ ન થાય તો કેવી કેવી પરિસ્થિતિઓ આવે છે, અનાજ છે બગડી જાય છે, પાક બધો બગડી જાય છે. પણ યોગ્ય સમયે વરસાદ જો યોગ્ય સમયે આવે નહીં તો પણ આપણને પ્રશ્નો થાય છે અને નુકસાન થાય છે. યોગ્ય સમય કરતા વહેલો આવે તો પણ નુકસાન થાય છે. એટલે કે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ભાઈ વરસાદ છે યોગ્ય સમયે આવો. વરસાદ આપવાથી આ ધાન્ય, આ ધરતી છે ધાન્યથી સંપન્ન થાય છે, ધાન્ય ઉગે છે. હવે એ
છે ને આદેશ છે ગભરાવાનું થાઓ અને બધા લોકો નિર્ભયતાથી કોઈ પણ જાતના ભય વગર રહો એમ અહીં વાત કરેલી છે ફરીથી ત્રણેય શ્લોકો ભાષાના વિદ્યાર્થી મિત્રો જોઈ જાય શ્લોક નંબર ચાર પુત્ર પિતાની પાછળ પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાઓ માતાની જેમ સમાન વિચારવાનો થાઓ પત્ની પતિની પ્રત્યે મધુર અને શાંતિપૂર્ણ વાણીના બોલો પાંચમો શ્લોક છે સર્વે લોકો સુખી થાઓ સર્વે નિરોગી થાઓ શો મંગલ ભાવનાઓ જુઓ કોઈ પણ માનવ દુઃખી ન થાય પાંચમો વર્ષા યોગ્ય સમયે વર્ષો ધરતી ધાન્ય સંપન્ન હો આ દેશ ગભરાટ રહિત થાવ અથવા ઉચ્ચાટ વગરનો થાવ અને દરેક લોકો અથવા માનવો નિર્ભય થાવ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાંચ શ્લોકોનો અભ્યાસ કરેલો છે જે પાંચ શ્લોકો હતા એમાંથી ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદ માંથી આ શ્લોકો આપણે લીધેલા છે તો તમારે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે મેં તમને કીધું છે કે પાઠ્યપુસ્તકમાં હોમવર્ક લખવાનું છે અને હોમવર્કમાં તમારે શ્લોકનું ભાષાંતર શ્લોક એક થી પાંચ નું ભાષાંતર અને પ્રશ્નનો જવાબ છે કે કાવ્યમાં એ દ્વારા લખવાનું છે અને કંઠસ્થ કરવાની છે શ્લોકો સહ ગચ્છત્વમ અને સર્વે ભવતુ એ બે શ્લોકૃતિ છે એ બે શ્લોકૃતિ તમારે કંઠસ્થ કરવાની છે એના પછી આપણે વિડીયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ પાર્ટ આપણે અભ્યાસ કરીશું નમસ્તે